एक व्यक्ति सकारात्मक इच्छा शक्ति साथ केवा परिवर्तन लाई शके श्रेष्ठ उदाहरण जुव हो तो बनासकांठा पालड़ी गाम की मुलाकात लेवी पड़े ज्यां सरपंच एक गायिका में पालड़ी गाम ने फक्त बनासकांठा नहीं परंतु गुजरात आदर्श गाम में परिवर्तित कर दीधु छे। असली भारत देशना गामडाओमां वसे छे त्यारे गामडाओमां शांति सलामती अने सुखाकारी माटे भारतमां ग्राम्य कक्षाए अनेक कार्यक्रमों योजनाओ अमलमां मूकवामां आवी छे। जो कि मोटा भागना स्थानिक स्वराज्यना नेताओ योजनाओनो लाभ लेता नथी पण बनासकांठाना पालड़ी गामे बिलकुल उल्टी स्थिति जोवा मळे छे। पालड़ी गामे छेल्ला 10 वर्षथी सतत कार्यशील रहेला सरपंचे ગામમાં શહેરોને ટક્કર મારે તેવી શિક્ષણ આરોગ્ય અને રોડ રસ્તા સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી છે। એટલું નહીં ડિજિટલ કનેક્ટિવિટી ક્ષેત્રે પણ આ ગામમાં કોઈ મહાનગરને ટક્કર મારે તેવી વ્યવસ્થા છે। મેઇન કામ ગણાવું તો કે આ ગામની અંદર જ્યાં આપે ઉભા છે ત્યાં અહીંયા પાલડી ગામનું જે સ્ટેશન કહેવાય ત્યાં પાલડીના પાટીઓ જે લગાડેલી એના સિવાય જે તમને આ વસ્તુ દેખાય તમે એક પણ નથી। જે વરંડા દેખાય છે જે આપણા વાહન પાર્કિંગ દેખાય છે જે મોડર્ન પિકઅપ સ્ટેન્ડ દેખાય છે સામે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર દેખાય છે જાહેર શૌચાલય દેખાય છે આ જે ગાર્ડનની માગણી હતી ગામ લોકોના યુવાનોની જે માગણી હતી તેને લઈને આ ગાર્ડનનું કામ હજુ પણ ચાલુ છે। આ ગાર્ડન બનાવવા જઈ રહ્યા છે જે નવીન ગામતળ છે ત્યાં પણ બોર આવેલો છે ત્યાં પણ બે આંગણવાડીઓ આવેલી છે ત્યાં પણ તેમને અમે ચોરો બનાવીને આપ્યો છે અને ત્યાં પણ જે વરંડાની જરૂર હતી પેવર બ્લોકની જરૂર હતી જે જે સુવિધા હતી ત્યાં એ કરવામાં આવી છે। જ્યારે બીજી બાજુ જે ગામને કોઈ પણ તકલીફ ન થાય કે કોઈ પણ અનિચ્છીય બનાવ ન બની શકે તેને ધ્યાને લઈ અને તમામ જાહેર રસ્તાઓ અમે સીસીટીવી કેમેરાથી આવરી લીધેલ છે। ડીસા તાલુકાના પાલડી ગામે 2200 મતદાર ધરાવતું ગામ છે। છેલ્લા 10 વર્ષથી આ ગામમાં બાબુભાઈ ચૌહાણ સરપંચ પદ તરીકે સેવા કરી રહ્યા છે। બાબુભાઈએ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે ફાળવાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટનો સદુપયોગ કર્યો। સરપંચે સૌ પ્રથમ ગામમાં સારા રસ્તાઓ પાણીની સુવિધા સહિતની આરોગ્યની સુવિધા અને સારું શિક્ષણ મળી રહે તે માટે શાળાનું નિર્માણ સહિતના વિકાસ કાર્યો શરૂ કર્યા। આજે આખું પાલડી ગામ સીસીટીવીથી સજ્જ છે। એટલું જ નહીં ગામમાં ચારે બાજુ બાગ બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। પાલડી ગામના લોકો પણ ફુવારાથી સ્નાન કરી શકે તે માટે ગામમાં ખાસ ફુવારા સાથેનું સ્નાનાગાર બનાવવામાં આવ્યું છે। ગામનો વિકાસ જોઈ ગામ છોડનારા અનેક લોકો પાલડી ગામે પરત રહેવા આવી ગયા છે। આ ગામમાં સ્કૂલ પછી દવાખાનું પછી નાના છોકરાને રમવા માટે પ્લે ગ્રાઉન્ડ વગેરે બધી સુવિધા છે। કે કોઈ ગામમાં આવો વિકાસ નહીં હોય સીસી કેમેરા કરેલા છે આપણે લાઈટ કરેલી છે તે બ્લોક નાખેલા છે ગામમાં પણ કોઈ આસીસી રોડ બાકી નથી બગીચો કર્યો છે પણ હાલની તારીખમાં ટીશન ઉપર બગીચો બનાવ્યો છે બે ઝૂલા નખાયા છે છોકરા માટે કે ગામમાં કોઈ પાર બાકી રાખ્યો નથી। પાણીની પછી હોસ્પિટલની પણ સુવિધા છે શાળા પણ બહુ મસ્ત છે આ બાળકોને રમવા માટે બગીચો પણ હાલ મસ્ત બનાવ્યો છે પિકઅપ સ્ટેશન છે બધી જ સુવિધા છે। હા અમારે આ ગામ છોડીને જવું જ નહીં બહુ મસ્ત ગામ છે। નિહાળ છે મંદિર છે પછી દવાખાનું છે બધી સુવિધા સારી છે। ભારતને જમીની સ્તરથી મજબૂત કરવા માટે સૌથી વધુ જરૂરી એવા ગામડાના વિકાસને પાલડી ગામના સરપંચ અને લોકોએ નવી જ ઊંચાઈએ પહોંચાડ્યું છે। ત્યારે પાલડીના સરપંચ ગામમાં ધોરણ 12 સુધીની શાળા શરૂ કરવા માટે પ્રયત્નશીલ છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।